नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे संस्कृत विषय में व्याकरण विषय शीखीशू, व्याकरणनो परिचय मेळवीशू। तो तमे बधा बराबर ध्यानथी सांभळजो। विद्यार्थी मित्रों, संस्कृत में स्थिति, अस्तित्व के कार्य बतावनार शब्द क्रियापद कहेवाय छे। तेना मूळ स्वरूपने धातु कहेवाय छे। संस्कृतमां कुल 10 प्रकारना धातुओ छे। आ प्रकारने गण कहेवाय छे। गणनो अर्थ समूह थाय छे। आपणे संस्कृतमां मुख्यत्वे 10 गणमांथी 4 गण विशे शीखवानो छे, अने ते छे 1, 4, 6 અને 10। તો હવે આપણે આ ચાર ગણ વિશે શીખીશું। પહેલા ગણનો પ્રત્યય છે અ। યાદ રાખજો, પહેલા ગણનો જે પ્રત્યય હોય તે કયો છે? અ। ચોથા ગણનો પ્રત્યય ય છે। છઠ્ઠા ગણનો પ્રત્યય અ છે। દસમા ગણનો પ્રત્યય અય છે। તો આ દરેક ગણના પ્રત્યય તમારે યાદ રાખવાના છે। હવે 1, 4, 6 અને 10 ગણ સમૂહના આત્મને પદ અને પરસ્મેય પદ વિશે હવે સમજીશું। જ્યારે ક્રિયાનું પરિણામ કર્તાની તરફ પ્રવૃત્ત થતું હોય ત્યારે આત્મને પદનો પ્રયોગ થાય છે। જ્યારે ક્રિયાનું પરિણામ કર્તાની તરફ પ્રવૃત્ત થતું હોય ત્યારે તે ત્યારે આત્મને પદનો પ્રયોગ થાય છે, બરાબર। હવે પરસ્મયપદનો પ્રયોગ ક્યારે થાય તો તે જોઈશું। જ્યારે ક્રિયાનું પરિણામ કરતા કરતા અન્ય તરફ પ્રવૃત્ત થતું હોય ત્યારે પરસ્મય પદનો પ્રયોગ થાય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ, હવે આપણે સંસ્કૃત ભાષામાં કોઈ પણ ક્રિયા થાય તેનો સમય હોય છે, બરાબર। તો કોઈ પણ આપણે જે ક્રિયા થતી હોય તો એના પણ એ અમુક સમયમાં થતી હોય છે। તો એમાં 3 સમય છે। કેટલા સમય છે? 3। એ 3-3 સમય તમને ખ્યાલ છે, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બરાબર। જો ક્રિયા તેના વિધાન સમયે થતી હોય તો તે ક્રિયાનો કાળ વર્તમાનકાળ કહેવાય। ખ્યાલ આવ્યો ને? જો ક્રિયા તેના વિધાન સમયે થતી હોય તો તે ક્રિયાનો કાળ વર્તમાનકાળ કહેવાય। ક્રિયા જ્યારે વિધાન પહેલાં થઈ ગઈ હોય ત્યારે તે ભૂતકાળ કહેવાય। ખ્યાલ આવ્યો ને? ભૂતકાળ ક્યારે કહેવાય? જ્યારે વિધાન પહેલાં થઈ ગઈ હોય કોઈ ક્રિયા તો તે ભૂતકાળ કહેવાય છે। હવે ભવિષ્યકાળ કોને કહેવાય તો તે જોઈશું। જ્યારે ક્રિયા તેના વિધાન સમય પછી થવાની હોય ત્યારે તે ભવિષ્યકાળ કહેવાય, બરાબર ને। કોઈ ક્રિયા તેના વિધાન સમય પછી થવાની હોય, એટલે બાકી છે હજી, તો ત્યારે તે ભવિષ્યકાળ કહેવાય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો તમે આ 3 કાળ વિશે આપણે શીખી લીધું। હવે આપણે ક્રિયાપદના વચન વિશે સમજીશું। ગુજરાતી અને અંગ્રેજીમાં માત્ર 2 વચન હોય છે, તમને બધાને જ ખ્યાલ છે। ગુજરાતી અને અંગ્રેજીમાં માત્ર 2 જ વચન હોય, એક વચન અને બહુવચન। પણ સંસ્કૃતમાં 3 વચન હોય છે। કેટલા વચન હોય છે? 3, એક વચન, દ્વિવચન અને બહુવચન। તો આ 3 વચન હોય છે, એક વચન, દ્વિવચન અને બહુવચન, એ સંસ્કૃતમાં 3 વચન હોય છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ક્રિયાપદના પુરુષ વિશે શીખીએ। તો દરેક ભાષાની જેમ સંસ્કૃતમાં પણ 3 પુરુષ છે, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ। પાણિનીના મત અનુસાર, હવે આ પાણિની એ વ્યાકરણના આચાર્ય ગણાય છે, વ્યાકરણમાં એમનું ખૂબ મોટું પ્રદાન છે, અને એ વ્યાકરણના ગુરુ, વ્યાકરણના આચાર્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ। પાણિની, સંસ્કૃત વ્યાકરણના આચાર્ય પાણિનીના મત અનુસાર તેમનું શું કહેવું છે? બોલનાર માટે પ્રથમ પુરુષ, સાંભળનાર માટે દ્વિતીય પુરુષ, તે સિવાયના તમામને માટે તૃતીય પુરુષ વપરાય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો?
આ તમને બધાને ખબર છે, બોલનાર માટે પ્રથમ પુરુષ, સાંભળનાર હોય તે દ્વિતીય પુરુષ, અને તે સિવાયના તમામ માટે તૃતીય પુરુષ વપરાય છે. હવે આપણે વર્તમાન કાળ વિશે એના પરસ્મય પદના રૂપો વિશે જોઈશું. તો વર્તમાન કાળને લટ લટકાર પણ કહેવાય છે. વર્તમાન કાળને લટ લટકાર તરીકે પણ ઓળખાય છે. વાક્યમાં જ્યારે ચાલુ ક્રિયા દર્શાવવાની ઈચ્છા હોય ત્યારે મોટે ભાગે વર્તમાન કાળ ક્રિયારૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? વાક્યમાં જ્યારે ચાલુ ક્રિયા દર્શાવવાની ઈચ્છા હોય ત્યારે મોટે ભાગે વર્તમાન કાળ ક્રિયારૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાન કાળ પરસ્મયપદના પ્રત્યયો, આ તમારે ખાસ યાદ રાખવાના છે. વર્તમાન કાળ પરસ્મયપદના પ્રત્યયો જોઈશું. હવે પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન. પહેલો પુરુષ એકવચન મી, પહેલો પુરુષ દ્વિવચન વહ, અને પહેલો પુરુષ બહુવચન મહ, દ્વિતીય પુરુષ એકવચન શી, દ્વિતીય પુરુષ દ્વિવચન થ, દ્વિતીય પુરુષ બહુવચન થ, તૃતીય પુરુષ એકવચન તી, તૃતીય પુરુષ દ્વિવચન તહ, અને તૃતીય પુરુષ બહુવચન અંતિ. તો આપણે આ તમારે પરસ્મય પદના પ્રત્યયો યાદ રાખવાના છે, બરાબર? તો પરીક્ષામાં તમને રૂપો પૂછાશે, રૂપો ઓળખાવો, તો તમને આ પ્રત્યયો તમને યાદ રહેશે તો તમે રૂપો ઓળખી શકશો, બરાબર ને? તો મીહ મી, વહ મહ, શી થહ થ, તી તહ અંતિ. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો? આ રીતે યાદ રાખવાનું છે. કેવી રીતે યાદ રાખવાનું છે? મી વહ મહ શી થહ થ તી તહ અંતિ. તો આ રીતે તમે યાદ રાખશો તો તમને એ યાદ રહી જશે. હવે આપણે પઠ ધાતુ પરથી વર્તમાન કાળ પરસ્મય પદના રૂપો કઈ રીતે બને તે જોઈશું. તો પઠ એટલે કે વાંચવું, તો પઠ પરથી આપણે એના રૂપો જોઈશું. જુઓ, પ્રથમ પુરુષ એકવચન પઠામી, પ્રથમ પુરુષ દ્વિવચન પઠાવહ, પ્રથમ પુરુષ બહુવચન પઠામહ, દ્વિતીય પુરુષ એકવચન પઠસી, દ્વિતીય પુરુષ દ્વિવચન પઠતઃ, દ્વિતીય પુરુષ બહુવચન પઠથ, તૃતીય પુરુષ એકવચન પઠતી, તૃતીય પુરુષ દ્વિવચન પઠતઃ, તૃતીય પુરુષ બહુવચન પઠંતી. તો આ આપણે પઠના રૂપોના આપણે જોયા. તો પઠ વર્તમાન કાળ પરસ્મયપદના રૂપો વિશે આપણે આ રીતે જોયું. તો ત્યાર પછી તમે લિખ પરથી પણ બનાવી શકો, હસ પરથી પણ, ધાતુ પરથી બનાવી શકો. તો આ રીતે તમારે ફક્ત શું યાદ રાખવાનું છે? પ્રત્યયો મી વહ મહ શી થહ થ તી તહ અંતિ. તો આ પ્રત્યયો તમને યાદ રહેશે તો તમે આરામથી એ રૂપો લખી શકશો. હવે આપણે આત્મને પદના પ્રત્યયો વિશે જોઈએ. વર્તમાન કાળ આત્મને પદના પ્રત્યયો કયા છે તો એ જોઈએ. પ્રથમ પુરુષ એકવચન ઈ, પ્રથમ પુરુષ દ્વિવચન વહે, પ્રથમ પુરુષ બહુવચન મહે, દ્વિતીય પુરુષ એકવચન શે, દ્વિતીય પુરુષ દ્વિવચન ઇથે, દ્વિતીય પુરુષ બહુવચન દ્વે, તૃતીય પુરુષ એકવચન તે, તૃતીય પુરુષ દ્વિવચન ઇતે, અને તૃતીય પુરુષ બહુવચન અંતે. બરાબર? હવે આપણે આ આત્મને પદના રૂપો જોઈશું. લભ ધાતુ પરથી કઈ રીતે બને? તો પુરુષ, પ્રથમ પુરુષ એકવચન લભે, પ્રથમ પુરુષ દ્વિવચન લભાવહે, પ્રથમ પુરુષ બહુવચન લભામહે, દ્વિતીય પુરુષ એકવચન લભસે, દ્વિતીય પુરુષ દ્વિવચન લભે તે, દ્વિતીય પુરુષ બહુવચન લભદ્વે, તૃતીય પુરુષ એકવચન લભતે, તૃતીય પુરુષ દ્વિવચન લભે તે, તૃતીય પુરુષ બહુવચન લભંતે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું, બરાબર? તો તમને બધાને યાદ રહી ગયું ને? તો આપણે આ સંસ્કૃતના વ્યાકરણ વિશે આપણે સામાન્ય આપણે જોયું. તો તમારે આ જે આત્મને પદ અને પરસ્મય પદના જે રૂપો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, પ્રત્યયો પણ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર? ધન્યવાદ મિત્રો.